તંત્ર દ્વારા રસ્તા ખુલ્લા કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે હિલ સ્ટેશન સાપુતારામાં હાલ વરસાદના કારણે તારાજી સર્જાઈ છે જગ્યાએ જગ્યાએ રસ્તા ઉપર ઝરણાઓ વહેતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પોલીસે પ્રવાસીઓને અપીલ કરી છે કે વાહન સંભાળીને ચલાવો અને બની શકે તો વૈકલ્પિક રસ્તાઓનો જ ઉપયોગ કરો અમદાવાદના ગોતાના હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે હવામાન વિભાગ દ્વારા રેડ ઝોનવાળા વિસ્તારને સજ્જ રહેવા માટે જણાવવામાં આવ્યું છે આમ આગામી ચોવીસ કલાક માટે ડાંગ જિલ્લાના માથે વાદળોનું સંકટ ઘેરાયેલું છે અનરાધાર વરસાદના કારણે નદી નાળા અને કોતરોમાં વધુ પાણી આવતા અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી થઈ ગયું છે મુશળધાર વરસાદના કારણે નાના નાના ઝરણાઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને વહેતા ઝરણાઓ મનમોહક બની ગયા છે ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં આવેલ ગીરમાળ ધોધમાળ અને વધઈ ખાતે આવેલ ગીર ધોધમાં પુષ્કળ પાણીની આવક થતાં અફાટ સૌંદર્ય સર્જાયું હતું આહવા નગરના બંને છેડે આહવા સાપુતારા રોડ અને આહવા છે તો બીજી બાજુ વરસાદ ખાબકતા સાપુતારામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે સહેલાણીઓ આ દ્રશ્યો જોવા માટે દૂર દૂરથી સાપુતારા પહોંચી રહ્યા છે તો કેટલીક જગ્યાએ પ્રવાસ તકલીફમાં મુકાયા હોય તેવી પણ ઘટનાઓ જોવા મળી રહી છે વધઈથી સાપુતારા જતા વાહનચાલકોએ બારીપાડા માનમોડી સુરગાણા હાથગઢ થઈને સાપુતારા જવા તથા નાશિકથી વધઈ તરફ આવતા વાહનચાલકોને હાથગઢ સુરગાણા માનમોડી બારીપાડા વધઈ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની ડાંગ કલેક્ટર શ્રી ભાવિક પંડ્યાએ અપીલ કરી છે